આઈડિયાથી એક ચાલુ કર્યું કે આવું કરીએ તો આમાં ચટણી નાખીને ગ્રાહકને વધારે મજા આવે. બરોબર. અને બીજું એ કે આપણે જામનગરી ઘૂઘરા તમે કદાચ કોઈ વાર ખાધેલા હોય તો, જામનગરી ઘૂઘરામાં ત્યાં જે સેમ સ્ટાઇલ હોય ને કે ભાઈ અંદર ખાડો પાડી અને અંદર ચટણી નાખીને એકદમ મસ્ત બનાવી દે, બરોબર, એ રીતે જ તમે રાખો જ નહીં? હા, એ જ રીતે. પ્રાઇસ એની કહી દેજો. એની 20 રૂપિયાની ડીશ આવે છે, અત્યારે 6 નંગ આવે છે. અને આજે માનો કે કોઈને બારગામ તમારી ઘરથી મંગાવે તો તમે એને મોકલાવી શકો ને અહીંથી? હા, કુરિયર બધે થાય છે, અમદાવાદ, પુના, જ્યાં કયો ત્યાં, કોઈ બી જગ્યાએ, ઓલ ઓવર ગુજરાત, ઇન્ડિયા, જ્યાં કોઈ જગ્યા ગમે ત્યાં કે ત્યાં બધે થઈ જાય છે. અને તમારા ઘરે બેઠા આવીને દઈ જાય કુરિયરથી. હેલો, હાવરે, નમસ્તે, કેમ છો? મારી ચેનલ માય રિવ્યુમાં તમારું સ્વાગત કરું છું. આપણે આજે જે મારી સિહોરની ફૂડ સિરીઝ ચાલુ છે એમાંનો એક આ બીજો વિડીયો છે. અને આપણે જે સિહોરની અંદર તમે જુઓ તો સુકી કચોરી ખૂબ જ ફેમસ છે, અને એ પણ પછી જૈન, એટલે જૈન ભાઈઓ માટે પણ ખુશખબરી કે સિહોરની અંદર તમને સુકી કચોરી મળી જશે. હવે આ જે છે એ મહાવીર જૈન કચોરી તરીકે ઓળખાય છે, અને સિહોરની અંદર આપણે તમે ગાંગળી રોડ ઉપર તમે રેલવે ફાટક પાસે આવો એટલે તમને ત્યાં મળી જાય. અને ખૂબ જ ઇઝી એડ્રેસ છે, લગભગ સિહોરના લોકોને તો ખ્યાલ હશે, અને જેને નથી ખ્યાલ એના માટે આ જે એરિયા છે એ ફેમસ એરિયા છે, કેમ કે રેલવે ફાટક છે એનાથી લગભગ બધા જેટલા અમદાવાદ રોડ ઉપર જતા છે અહીંથી પસાર થતા હશે. તો મિત્રો, મારી ચેનલમાં જો નવા હો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. આ વિડીયોને અંત સુધી જોજો અને મારી સફરમાં સાથે જોડાઈ જાઓ. તો મિત્રો, આપણે જે મહાવીર કચોરીમાં જે આવ્યા છીએ એના જે ઓનર છે ધવલભાઈ, એની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તો ધવલભાઈ, આપણે આ જે છે એની શરૂઆત ક્યારે કરી હતી? આશરે અહીંયા આગળ 20 વર્ષ થયા, 20 વર્ષ. બરાબર. હા, અને સિહોરમાં તો તમે ફેમસ છો, બરાબર. હા, તો તમારી આ કચોરી જે અહીંયા છે એ શરૂઆત તમને અહીંયા અહીંથી કરવાનું જે છે એ તમને આઈડિયા કેવી રીતે આવ્યો? બસ ત્યાં બહુ અંદર પડતું હતું એટલે અહીંયા આગળ રોડ ઉપર આમ થોડુંક રહે એટલે અહીંયા આગળ ચાલુ કર્યું છે. બરાબર. અને અહીંયા આજે 20-21 વર્ષ ત્યાં ગ્રાહકોનો સારો સપોર્ટ મળ્યો છે અને અહીંયા અમારે સારું છે. બરાબર. બધા કરતા એક તમારું એડ્રેસ પરફેક્ટ જણાવજો. અમદાવાદ રોડ રેલવે ફાટક આગળ આવે છે, ફાટકની એક્ઝેક્ટ થોડેક આગળ જ છે, મલ્હાર બંગલાની સામે વર્ધમાન ફ્લેટ. બરાબર. અને એક સમય જણાવજો. સમય સવારે 10 થી રાતના 9:30 સુધી. બરાબર છે. હવે આજે તમારી કચોરી છે, કચોરી આપણે જનરલી શું છે કે બહાર આપણે જોતા હોય તો ગોળ કચોરી, બરાબર, સુકી કચોરી તમારી એ પ્રોડક્ટ એ છે તે, પણ આની અંદર જે દાબેલી જે છે આમ જે દબાવેલી છે એ રીતનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો? એ અમે અલગ બનાવવાનું ચાલુ કર્યું. જે આ જે હોય છે બહાર બજારમાં બધે મળતી હોય છે એ તો બધે મળતી જ હોય, આ અમે એક નવીન રીતે એમ અમારા ઓલાએથી આઈડિયાથી એક ચાલુ કર્યું કે આવું કરીએ તો આમાં ચટણી નાખીને ગ્રાહકને વધારે મજા આવે. જેથી અને બીજું એ કે આપણે જામનગરી ઘૂઘરા તમે કદાચ કોઈ વાર ખાધેલા હોય તો, જામનગરી ઘૂઘરામાં ત્યાં જે સેમ સ્ટાઇલ હોય ને કે ભાઈ અંદર ખાડો પાડી અને અંદર ચટણી નાખીને એકદમ મસ્ત બનાવી દે, બરાબર, એ રીતે જ તમે રાખો જ નહીં? હા, એ જ રીતે. હા, અને એક પ્રાઇસ એની કહી દેજો. એની 20 રૂપિયાની ડીશ આવે છે, અત્યારે 6 નંગ આવે છે 20 રૂપિયામાં. બરાબર. 20 રૂપિયાની ડીશ. બરાબર. બહુ સારું કહેવાય. અને આજે માનો કે કોઈને બારગામ તમારી ઘરથી મંગાવે તો તમે એને મોકલાવી શકો ને અહીંથી? હા, કુરિયર બધે થાય છે, અમદાવાદ, પુના, જ્યાં કયો ત્યાં, કોઈ બી જગ્યાએ, ઓલ ઓવર ગુજરાત, ઇન્ડિયા, જ્યાં કોઈ જગ્યાએ ગમે ત્યાં કે ત્યાં બધે થઈ જાય છે. આ ધવલભાઈનો નંબર એ તે મિત્રો છે ને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને એને એનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. હવે આપણી જે આ કચોરી છે એને કદાચ મને કે કોઈ 1 કિલો લઈ જવી હોય સપોઝ તો કઈ રીતે?
કિલોનો અમારો ભાવ 160 રૂપિયા છે અને કુરિયર ચાર્જ માનો કે અમદાવાદ મંગાવે છે તો કુરિયર ચાર્જ 1 કિલોના 25 રૂપિયા થાય છે. બરાબર. એટલે એ એમને ચૂકવવાના રહેશે. એટલે 160 + 25 એટલે 185 રૂપિયા. ટૂંકમાં અમદાવાદ સુધી 185 રૂપિયા પહોંચી જાય. હા, 185 રૂપિયા અને તમારા ઘરે બેઠા આવીને દઈ જાય કુરિયરથી. હા, બરાબર છે. અમે બનાવતા જઈએ છીએ અને આમાં ચટણી ને એ નાખી દઈએ, સેવ નાખીએ, ચટણી નાખીએ, આવી રીતે બનાવીએ છીએ ને આ રીતે ચટણી નાખીએ છીએ. આ રીતે ચટણી નાખીએ. ચટણી છે ને હોય ચટણી આમલીની, ખાંડની, ગોળ લોકો ઘણા લોકો વાણિયા લોકો ખાતા હોતા નથી એટલે અમે ખાંડની કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે અહીંયા મહાવીર કચોરીમાં આવ્યા છીએ એની જે કચોરી છે એ એકદમ આમ તમે જુઓ તો જામનગરી ગુજરાત સ્ટાઈલ છે, પણ આની જે શેપ છે એ આખે આખો ગોળ હોય છે. અને ખાઈને તમને કહું, બહુ મસ્ત ટેસ્ટ આવે છે. ધવલભાઈ, આપણે આજે કચોરી હોય આખા દિવસમાં કેટલી બનતી હશે? 35-40 કિલો. 35-40 કિલો, બરાબર ને? બહુ સારું કહેવાય. મિત્રો, આમનામ આ કચોરી એવી છે ને કે તમે કોરી લુખી ખાઈ શકો અને ચટણી સાથે પણ બહુ મજા આવે એવું છે. અને ખરેખર મને ટેસ્ટ ગમ્યો. તમારે જો અહીંયા આવીને આ જે ડીશ છે એની મજા માણવી તો પણ તમે માણી શકો. અને કચોરી તમારે અહીંથી લઈ જવી હોય તો પણ તમે લઈ જઈ શકો છો. અને મને ખરેખર બહુ મજા આવી. જૈન ભાઈઓ માટે તો હું તમને કહું ને, ખાસ કહું, રેકમેન્ડ કરીશ કે અહીં આવો અને મહાવીર જૈન કચોરીમાં તમે 100% મુલાકાત લો. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો? મારા વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને તમારા ગ્રુપમાં વધુ વધુ શેર કરજો, મને સપોર્ટ કરજો. ફરી પાછા નવા કન્ટેન્ટમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય માતાજીને બધાને સીતારામ વડીલોને જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.